બેંક કર્મચારીઓની હડતાળ સાથે ઇન્કમટેક્સ વિભાગના કર્મચારીઓએ પણ બે દિવસની હડતાળ પાડી હતી અને વિવિધ સમસ્યાઓનો વહેલી તકે નિવારણ લાવવા તેઓ લોકોએ માંગ પણ કરી છે. બેંકોના ખાનગીકરણના વિરોધમાં બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળ ચાલી રહી છે તો તેની સાથે ઇન્કમટેક્સ વિભાગના કર્મચારીઓ પણ હડતાળ પર ઉતર્યા હતા. ઇન્કમટેક્સ વિભાગના કર્મચારીઓએ સમય પર પ્રમોશન સાથેના પ્રશ્નો, જૂની પેન્શન યોજના લાગુ કરવા અને 18 મહિનાનું મોંઘવારી ભથ્થું આપવા સાથે ખાલી જગ્યાઓની ભરતી કરવામાં આવે તે માંગણીઓ પણ કરાઈ હતી. રાકેશ રંજન, કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયી એન્ડ વર્કર તથા આઈટીએફ કા અધ્યક્ષ. હમારી મુખ્ય માંગ હૈ ઓલ્ડ પેન્શન, પુરાની પેન્શન સ્કીમ કો ચાલુ કરના, નઈ પેન્શન સ્કીમ કો સ્ક્રેપ કરના, આઈસીટી ચાલુ કરના, એમટીએસ કા ડ્યુટી સીટ પરિભાષિત કરના પુનઃ, ઓર 56 જે રૂલ જો હૈ કે ઉસકો રદ કરાના, સારી વેકેન્સી જો હૈ કેન્દ્ર સરકાર કા દિન લગભગ 7 લાખ સે ઉપર હમારી વેકેન્સી ખાલી હૈ, ઉસકો તુરંત અવિલંબ ભરતી કરાના હમારી મુલ્ક માંગ હૈ. હમારી આગે કી રણનીતિ યે રહેગી કે અગર કેન્દ્રીય નિર્જિત ઇસમે ડિસાઇડ કરેગા સર કે ઓર હમાર તાલ કો ઓર ઇન્ટેન્સિફાઈ કરેંગે. ઇન્કમટેક્સ વિભાગના કર્મચારી હડતાલ પાડી તેઓના પડતર પ્રશ્નોની માંગણીનું વહેલી તકે નિવારણ લાવવા માંગ કરી હતી. અઝર કુરશી સાથે હર્ષ સેટા.